નમસ્તે બાળ મિત્રો, તમે બધા મજામાં છો ને? હા, હવે આપણે લાસ્ટ પીરિયડમાં શું ભણી ગયા હતા? પ્રકરણ 5માં પેટર્નમાં આપણે શું જોયું? હા, ટીટુને આપણે તેને પથ્થર કુદાવવામાં મદદ કરી, બરાબર ને? 10-10 ના પથ્થરો કુદાવ્યા અને 2-2 ની સંખ્યા કુદાવીને ત્રીજી સંખ્યા પર તેને પહોંચાડ્યો, બરાબર? તો આજે જ આપણે એવી એક બીજી પ્રવૃત્તિ પણ કરવાની છે કે ક્રમમાં શું આવશે તે આપણે જોવાનું છે. તો તમે બધા પ્રવૃત્તિ કરવા માટે તૈયાર છો? ચલો તો આપણે પ્રવૃત્તિ જોઈએ. વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો, બરાબર બાળ મિત્રો? હવે અહીં તમારી સામે એક કોષ્ટક આપ્યું છે, તેમાં કેટલાક શબ્દ લખ્યા છે અને કેટલાક અંકો લખ્યા છે, બરાબર? તો હવે તેના પછી ક્રમમાં શું આવશે તે ક્રમમાં આપણે લખવાનું છે. તો તમે ધ્યાનથી જોજો, અહીં આપ્યું છે મન, તેના પછી છે નમ, ત્યારબાદ ફરી પાછું નમ આપ્યું છે, બરાબર? તો હવે મને કોઈ કહેશો કે આ મન પછી હવે અહીં કયો શબ્દ આવશે? નમ. વેરી ગુડ, બરાબર, ન મ. હવે નમ પછી ફરી અહીં કયો શબ્દ આવશે? મન. વેરી ગુડ. હવે અહીં ફરી પાછું મન પછી કયો શબ્દ આવશે? નમ. વેરી ગુડ. એવી જ રીતે નમ ફરી પાછું મન, મન પછી ફરી પાછું નમ, નમ પછી ફરી પાછું મન, અને મન પછી ફરી પાછું નમ. એટલે કે બાળ મિત્રો, આ મન અને નમ આ બંને શબ્દોનું વારાફરતી પુનરાવર્તન થતું રહ્યું છે અને એ રીતે આપણે અહીં ક્રમમાં તેને લખ્યું. તો તમને સરસ આવડી ગયું. હવે એના પછી છે 1, 2 અને 3, એટલે કે આપણે ક્રમમાં લખવાનું છે, બરાબર છે? તો હવે અહીં 3 છે, તો 3 પછી શું આવશે? 4. વેરી ગુડ. તો અહીં લખીશું 4, અને 4 પછી શું આવશે? 5. 5. પાંચ પછી શું આવશે? 6. 6 પછી? 7. 7. 7 પછી? 8. 8. 8 પછી? 9. 9. વેરી ગુડ. અને 9 પછી? 10. તો જોયું બાળ દોસ્તો, અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કે આ સંખ્યા આપણે ક્રમમાં લખી, બરાબર ફ્રેન્ડ્સ? તો હવે એના પછીનું કોષ્ટક જોઈએ, દિવસ, રાત અને દિવસ. હવે તો તમને સમજાઈ ગયું હશે કે દિવસ પછી ફરી શું આવશે? રાત. વેરી ગુડ. રાત ફરી પાછું શું આવશે? દિવસ. દિવસ. દિવસ પછી શું આવશે? રાત. વેરી ગુડ. રાત પછી? દિવસ. દિવસ પછી? રાત. રાત પછી? દિવસ. અને દિવસ પછી? રાત. રાત. એટલે કે ફ્રેન્ડ્સ, દિવસ, રાત, દિવસ, રાત, એટલે કે આ શબ્દોનું ફરી પાછું પુનરાવર્તન થતું રહેશે, બરાબર છે? હવે એના પછી આપ્યું છે 1, 2, 1, તો આમાં પણ આપણે 1 અને 2 નું વારાફરતી પુનરાવર્તન જ કરવાનું છે. તો આ તો તમને બધાને આવડે છે ને? તો ચલો બોલો, 1 પછી 2, 2 પછી 1, 1 પછી 2, 2 પછી 1,
એક પછી બે બે પછી એક એક પછી બે વેરી ગુડ હવે તમને સમજ પડી ગઈ ચલો ત્યારબાદ અહીં સંખ્યા આપી છે 87 88 89 હવે આપણે આ સંખ્યા કઈ છે ક્રમિક સંખ્યા છે એટલે કે 87 પછી શું આવે 88 88 પછી શું આવે 89 હવે 89 પછી કઈ સંખ્યા આવશે 90 વેરી ગુડ એટલે કે આ ક્રમિક સંખ્યાઓ છે પછી 90 પછી શું આવશે 91 91 પછી 92 92 પછી 93 પછી 94 પછી 95 અને 95 પછી 96 વેરી ગુડ બરાબર એટલે બાળ મિત્રો આ કઈ સંખ્યા થઈ ક્રમિક સંખ્યા એટલે કે આપણે ક્રમમાં એના પછી કઈ સંખ્યા આવે છે તે લખી બરાબર ફ્રેન્ડ્સ તો હવે એના પછીના ખાનામાં 20 30 અને 40 એટલે કે 20 30 અને 40 આ ત્રણેય સંખ્યા વચ્ચે 10 10 નો તફાવત છે બરાબર તો હવે આપણે અહીં જોઈશું કે 20 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે 30 બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી ગયો 10 મી સંખ્યા પર કયો અંક આવ્યો 30 એવી જ રીતે ફરીથી 10 સંખ્યા પછી કયો અંક આવશે 40 40 40 પછી કયો અંક આવશે 50 50 તો 40 પછી આપણે અહીં કયો અંક લખીશું 50 50 વેરી ગુડ ચલો હવે 50 પછી બીજી 10 સંખ્યા પર કયો અંક આવશે 60 વેરી ગુડ તો અહીં આપણે 60 લખીશું ત્યારબાદ આ 60 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે 70 70 વેરી ગુડ અને આ 70 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે 80 80 તો આપણે અહીં 80 લખીશું અને હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે 80 પછી અહીં કયો અંક આવશે 90 વેરી ગુડ તો જોયું બાળ દોસ્તો 10 10 નો તફાવત વાળી સંખ્યા આપણે અહીં લખી દીધી છે ઓકે હવે એના પછી બીજી સંખ્યા આપી છે 19 29 અને 39 આ સંખ્યા વચ્ચે પણ 10 10 નો જ તફાવત છે તો આપણે જોઈએ 19 આપી છે એના પછી 10 સંખ્યા ગણીશું એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 મી સંખ્યા પર કઈ સંખ્યા આવી 29 કઈ સંખ્યા આવી 29 તો 29 આપેલા છે 29 પછી આપણે ફરી પાછી 10 સંખ્યા ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 મી સંખ્યા પર કયો અંક આવશે 39 કયો અંક આવશે 39 તો એ પણ આપણને અહીં આપ્યો છે તો હવે તો એકદમ સહેલો છે તો ચલો હવે 10 10 આપણે લખતા જઈશું 39 પછી 10 સંખ્યા છોડીને 10 મી સંખ્યા પર કયો અંક આવશે 49 49 ત્યારબાદ 49 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે 59 વેરી ગુડ 59 59 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે કયો અંક આવશે જુઓ તો 59 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે કયો અંક આવશે 70 વેરી ગુડ 69 અને 69 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે 89 ધ્યાનથી જુઓ આ 89 છે 79 79 વેરી ગુડ અને 79 પછી 10 મી સંખ્યા પર કયો અંક આવશે 89 89 તો આ સંખ્યા વચ્ચે પણ 10 10 નો તફાવત થયો ફ્રેન્ડ
હવે એના પછીના ખાનામાં 2 5 અને 8 સંખ્યા આપી છે એટલે કે આ સંખ્યાઓની વચ્ચે બે સંખ્યા નથી લખી જેમ કે 2 પછી 3 અને 4 નથી અને 5 છે 5 પછી 6 અને 7 નથી અને 8 છે તો બે બે સંખ્યા છોડીને આપણે ત્રીજી સંખ્યા લખવાની છે ઓકે તો હવે 8 પછી આપણે 9 અને 10 બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા કઈ લખવાની છે 11 વેરી ગુડ તો અહીં આપણે 11 લખીશું એટલે કે ત્રીજી સંખ્યા પર આપણે કૂદકો મારવાનો છે બરાબર ચલો 11 લખ્યું પછી બે સંખ્યા છોડીને આપણે ત્રીજી સંખ્યા પર કૂદકો માર્યો તો કઈ સંખ્યા આવશે 14 14 હવે 14 પર અહીં છીએ આપણે બરાબર તો હવે ફરી પાછી બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા પર કૂદકો માર્યો તો કઈ સંખ્યા આવી 17 વેરી ગુડ તો અહીં આપણે 17 લખીશું હવે 17 પર છીએ આપણે ફરી પાછી બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા પર કૂદકો માર્યો તો કઈ સંખ્યા આવી 20 વેરી ગુડ તો અહીં આપણે 20 લખીશું ચલો હવે મને તમારી જાતે કહો કે 20 પછી બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા કઈ આવશે કઈ આવશે 23 23 વેરી ગુડ તો બાળ મિત્રો તમને સમજ પડી ગઈ ને બે સંખ્યા છોડીને આપણે ત્રીજી સંખ્યા પર કૂદકો મારતા આપણને આ સંખ્યા મળે છે ઓકે ફ્રેન્ડ્સ હવે એના પછીના ખાનામાં 15 20 અને 25 સંખ્યા આપી છે એટલે કે આ સંખ્યાઓ વચ્ચે 5 5 નો તફાવત છે બરાબર એટલે કે આપણે અહીં કોષ્ટકમાં જોઈએ કે 15 આપ્યા છે એના પછી આપણે પાંચમી સંખ્યા પર કૂદકો મારવાનો છે એટલે આપણને સંખ્યા મળી જશે 15 પરથી આપણે પાંચમી સંખ્યા પર કૂદકો મારીએ 1 2 3 4 અને 5 પાંચમી સંખ્યા પર કૂદકો મારતા કઈ સંખ્યા મળી 20 તો અહીં 20 લખેલા છે બરાબર હવે 20 પરથી ફરી પાંચમી સંખ્યા પર આપણે કૂદકો મારવાનો છે 1 2 3 4 અને 5 તો પાંચમી સંખ્યા પર કૂદકો મારતા આપણને કઈ સંખ્યા મળી 25 ઓકે તો અહીં 25 આપેલા છે બરાબર હવે 25 પરથી આપણે ફરી પાંચમી સંખ્યા પર કૂદકો મારીશું 1 2 3 4 અને 5 તો કઈ સંખ્યા મળી 30 તો આપણે અહીં લખીશું 30 ઓકે તો હવે તમને ખબર પડી ગઈ ને કે પાંચમી સંખ્યા પર કૂદકો મારવાનો છે ચલો 30 પછી હવે પાંચમી સંખ્યા પર કૂદકો મારો કઈ સંખ્યા મળશે 35 વેરી ગુડ 35 35 પરથી ફરી પાંચમી સંખ્યા પર કૂદકો મારો કઈ સંખ્યા મળશે 40 40 પરથી ફરી પાંચમી સંખ્યા પર કૂદકો મારો કઈ સંખ્યા મળશે 45 અને 45 પરથી ફરી પાંચમી સંખ્યા પર કૂદકો મારો કઈ સંખ્યા મળશે 50 વેરી ગુડ ઓકે 15 20 25 30 35 40 45 અને 50 એટલે કે આપણે પાંચમી સંખ્યા પર કૂદકો માર્યો ફ્રેન્ડ્સ હવે એના પછીના ખાનામાં 18 21 અને 24 સંખ્યા આપી છે એટલે કે આ સંખ્યા વચ્ચે બે સંખ્યા નથી લખી એના પછીની ત્રીજી સંખ્યા લખી છે એટલે કે આપણે ત્રીજી સંખ્યા પર કૂદકો મારવાનો છે બરાબર તો આપણે જોઈએ 18 આપ્યા છે બરાબર 18 પછી 19 અને 20 બે સંખ્યા નથી અને ત્રીજી સંખ્યા પર કૂદકો મારતા 21 સંખ્યા મળે તો 21 સંખ્યા આપી છે હવે 21 પછી 22 અને 23 બે સંખ્યા નથી અને ત્રીજી સંખ્યા પર કૂદકો મારીએ તો આપણને અહીં 24 સંખ્યા મળી છે ચલો હવે તમે મને કહેશો કે 24 પછી આ બે સંખ્યા છોડી અને ત્રીજી સંખ્યા પર કૂદકો મારે તો કઈ સંખ્યા મળશે 27 વેરી ગુડ 27 હવે 27 પછી બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા પર કૂદકો મારીએ તો કઈ સંખ્યા મળશે 30 30 પછી બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા પર કૂદકો મારીએ તો કઈ સંખ્યા મળશે 33 વેરી ગુડ 33 પછી બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા પર કૂદકો મારીશું
तो कई संख्या मळशे? 36। वेरी गुड। अने 36 पछी बे संख्या छोड़ी ने त्रीजी संख्या पर कूदको मारीए तो कई संख्या मळशे? 39। वेरी गुड। ओके फ्रेंड्स, तमने तो खूब सरस आवडे छे बराबर। फ्रेंड्स तो हवे आपणे एना पछीना खाना जोईए के कई संख्या आपी छे। 52, 54, 56 એટલે કે આ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓનો તફાવત છે? એક સંખ્યાનો તફાવત છે। વેરી ગુડ, એક સંખ્યા બરાબર। 52 પછી કઈ સંખ્યા નથી આપી? 53। 53 નથી આપી અને 54 આપ્યા છે બરાબર। 54 પછી કઈ સંખ્યા નથી આપી? 55। અને 55 નથી આપ્યા અને 56 આપ્યા છે। તો હવે 56 પછી એક સંખ્યા છોડીને આપણે અહીં કઈ સંખ્યા લખવાની છે? 58। ओके, 58 પછી એક સંખ્યા છોડીને કઈ સંખ્યા લખવાની છે? 60। વેરી ગુડ। 60 પછી એક સંખ્યા છોડીને કઈ સંખ્યા લખવાની છે? 62। વેરી ગુડ। 62 પછી એક સંખ્યા છોડીને કઈ સંખ્યા લખવાની છે? 64। 64। અને 64 પછી એક સંખ્યા છોડીને કઈ સંખ્યા આવશે? 66। 66। વેરી ગુડ। તો તમને સમજ પડી ગઈ ફ્રેન્ડ્સ? તો આ હતું ક્રમમાં લખવાનું બરાબર। હવે આના પછીના પાંચ ખાના કે જે તમારે જાતે કરવાના છે। તો ફ્રેન્ડ્સ પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હા, તો હવે તમારે તમારો હોમવર્ક ભૂલવાનું નથી। આ સિવાય પણ તમે જુદા જુદા પાંદડાઓ, બોટલના ઢાંકણ, દીવાસળીની મદદથી નવી નવી પેટર્ન બનાવી શકો છો। એમાંથી આપણે આજે એક પેટર્ન બનાવીશું દીવાસળીની મદદથી। તો ચલો તમે તે ધ્યાનથી જોજો। તો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો કે ટેબલ પર દીવાસળીનું બોક્સ આપ્યું છે બરાબર। હવે આપણે આ દીવાસળીની મદદથી આપણે પેટર્ન બનાવીશું। તો જોયું બાળ દોસ્તો કેવી રીતે થયું? દીવાસળીથી પહેલા આપણે સ્ક્વેર બનાવ્યો, ફરી પાછી બે દીવાસળી ઊભી મૂકી, ફરી સ્ક્વેર બનાવ્યો, ફરી આપણે બે દીવાસળી ઊભી મૂકી અને ફરી સ્ક્વેર બનાવ્યો। હવે આના પછી શું આવશે? બે દીવાસળી ઊભી આવશે બરાબર। તો ફ્રેન્ડ્સ દીવાસળીની પેટર્ન બનાવવાની મજા આવી છે? આવી જ રીતે હવે તમારે ઘરે વિવિધ પાંદડાઓ, બોટલના ઢાંકણોની મદદથી આવી રીતે પેટર્ન બનાવવાની છે બરાબર। હવે આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું। હવે હું રજા લઉં છું, બાય।